આગળ વધીશું નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે બાદશાહના ફરમાનથી કચેરીમાં જતી વખતે અખો શા માટે નિર્ભય છે તો એના જવાબમાં લખીશું બાદશાહના ફરવાનની કચેરીમાં જતી વખતે નિરખો નિર્ભય હતો અલ્પવિરામ કારણ કે તેના પર લગાવેલો હવે મિત્રો સિંગલ ઇન્વિટેડ કોમાં કરીશું સોના ચાંદીના સિક્કામાં હલકી ધાતુની મિલાવટનો આ એક વાત છે અખાના ઉપર શું થયેલું તો

તેના પર લગાવેલો સોના ચાંદીના સિક્કામાં હલકી ધાતુની મિલાવટનો આરોપ ખોટો હતો તે હંમેશા ટંકશાળનું કામ ઈમાનદારીથી તે હંમેશા કામ ઈમાનદારીથી પ્રમાણિકપણે કરતો હતો અને તે માનતો હતો કે ફરી એક વખત અવતરણ ચિહ્નમાં જેના દિલમાં સિંગલ ઇન્વેટેડ કોમામાં જેના દિલમાં મેલ એને ડંક જેના દિલમાં મેલ એને ડંક કોમાપુરા અખાના દિલમાં કોઈ મેલ ન હતો અલ્પવિરામ તેથી અખો નિર્ભય થઈ તેથી અખો નિર્ભય થઈ સિપાહી સાથે તેથી અખો નિર્ભય થઈ સિપાહી સાથે કચેરીમાં જતો બરાબર છે હવે એ પછીનો આપણે બીજો પ્રશ્ન લખીશું પ્રભાશંકરે મનુને કઈ વાર્તા કહી બીજો પ્રશ્ન છે એકત્રીસમો પ્રશ્ન પ્રભાશંકરે મનુને કઈ વાર્તા કહી તો એના ઉત્તરમાં લખીશું મિત્રો પ્રભાશંકરે મનુને ચિરાયુની વાર્તા કહી ચિરાયુના ચિરકાલીન માટે સિદ્ધ પુરુષ પાસે રેશમી વસ્ત્ર માગે છે પણ જો રાજા રાણી એના વિશે મનમાં ખરાબ વિચારે તો એ વસ્ત્રમાં કાણું પડી જાય અને પછી કોઈને પાપ ના કર્યું હોય એના જીવનમાં વર્ષો આપે તો એ સાંધી શકાય પુત્રના પ્રેમમાં રાજા રાણી બધી શરતો સાથે

આના કરતાં યુવાની ન હોય તો સારું આથી ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું તે વૃદ્ધ થઈ ગયો રાજા રાણીથી આ દુઃખ ના જોઈ શકાતા મૃત્યુ પામ્યા ચિરાયુ વસ્ત્ર સાંધવા માટે બધે ભટકતો ફરે છે બરાબર છે આખી વાર્તાનો આટલો સાર છે જે આપણે એમાં લખવો પડતો હોય છે હવે છે મહાપુરુષો સવાલ બત્રીસ મહાપુરુષો વિશે હેમચંદ્રની શ્રી માન્યતા છે તો લખીશું મહાપુરુષો અને સામાન્ય પુરુષો વચ્ચે હેમચંદ્ર ખાસ તફાવત ન જોતા ને તેથી તેઓ મહાપુરુષોથી ડરતા નહીં ને તેથી તેઓ મહાપુરુષોથી ડરતા નહીં વળી એમ પણ માનતા કે મહાપુરુષો તેમને મળવા આવનારનો પોશાક નહીં પરંતુ તેમના હૃદયને તપાસે છે આવી માન્યતા હોવાથી તેઓ જ્યારે કોઈ પણ મહાપુરુષને મળવા જાય ત્યારે તેમનો દૈનિક સાદો પોશાક પહેરીને જ જતા સમજાયું આમ અહીં આ પણ આપણો પૂરો થાય છે હવે છે મિત્રો સવિસ્તૃત ઉત્તર લખો એમાંથી કોઈ પણ એક લખવાનો છે જે આપ આપનો મનગમતો પ્રશ્ન લખજો હવે ફરી મળીશું ત્યારે વ્યાકરણ વિભાગ સાથે મળીશું આપ સપ્લિમેન્ટ્રીમાં આજની તારીખ સાથે આ લખતા રહેજો ધન્યવાદ તમારું ધ્યાન રાખજો